जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आप FI BSM 1 में मुख्य गुजराती पेपर नंबर 1 कुंवरबाई मामेरु। तो कुंवरबाई मामेरुना कवि है महाकवि प्रेमानंद। तो आज आप आख्यान में आठमा कड़वा विषे अभ्यास करवानो छे। तो आज आठमा कड़वा में नरसिंह मेहता की जो उपेक्षा करवामां आवे छे एनी अहीं बात करवामां आवी छे कि जे तमने स्नान माटे जे अपातुं उकळतुं पाणी छे एनी वात छे। पछी तेमनी जे मांगणी छे ते छे, अने कुंवरबाईना जे जेठाणी छे अने घरना जे मोटा वहु छे ए मर्म वचनो जे बोले छे ते अहीं आलेखायेलुं छे। तो आठमू कड़वू राग छे गोड़ी जोई आपणे आगळ। कौतुक कलिजुगना वैष्णवनी चेष्टा थाय वाका बोली नात नागरी सहजे बोले अन्याय रे। भोजन करवा मेहताजी तेडिया साथे बहु वैरागी जी टोळे मळे सौ नात नागरी जोई जोई हसवा लागी रे। एटले અહીં કૌતુક કલિયુગના વૈષ્ણવને એટલે કે આ જે કળિયુગ છે એ કળિયુગના જે ભક્ત છે વૈષ્ણવ ભક્ત છે જે કૃષ્ણ ભગવાનના ભક્ત છે તેમની ચેષ્ટા એટલે કે તેમને હેરાન જે કરવામાં આવે છે તેની અહીં વાત કરવામાં આવી છે। ભોજન કરવા મહેતાજી તેડાવ્યા, અહીં જે ભગવાન વૈષ્ણવના જે કૃષ્ણ ભગવાનના ભક્ત છે વાંકા બોલી નાત નાગરી એટલે કે જે સમાજ છે જે નાગરી નાત છે આખી વાંકા બોલી એટલે કે અવળા વેણ જે બોલે છે તેની અહીં વાત કરવામાં આવી છે। સહેજે બોલે અન્યાય રે એટલે કે અન્યાયની આ વાત છે। ભોજન કરવા મહેતાજી તેડ્યા સાથે બહુ વૈરાગી છે એટલે કે ભોજન કરવા માટે શ્રીરંગ મહેતાએ નરસિંહ મહેતાને ભોજન કરવા જે તેડાવ્યા છે તેમાં તેની સાથે પોતાના જે વૈરાગી જે સાથીઓ છે જે સાધુઓ છે એ આવે છે તે જોવા માટે નાત છે એ ભેગી થાય છે। એટલે કે ભોજન માટે જો નરસિંહ મહેતાને તેડાવે છે ને ત્યારે તેમના ગામના જે નાગરી નાત છે આખી એમને જોવા માટે ભેગી થાય છે। મહેતાજીની થતી ઠેકડી મશ્કેરી એ અહીં જોવા મળે છે। ટોળે મળી સૌ નાત નાગરી જોઈ જોઈ હસવા લાગી રહે એટલે કે અહીં જે બધા જમવા આવે છે નરસિંહ મહેતાને તેમના સાથીઓ ત્યારે નાતના જે બધા નાગરી નાત છે એ ભેગી થાય છે અને મહેતાજીને જોઈને તેમની ઠેકડી ઉડાડે છે, તેમને હસે છે, તેમની મજાક કરે છે, મશ્કેરી કરે છે તે અહીં જોવા મળે છે। ચિરિયા તિલકને તુલસીની માળા છાપા અંગ વિજેજી વેવાઈના રૂપ જોઈ જુઓ રે બાઈઓ કોટિક ગંધર્વ લાજેજી। ચિરિયા તિલકને તુલસીની માળા એટલે કે પોતાના કપાળે જે તિલક કરેલું છે એટલે કે કપાળે તિલક તાણ્યા, ગળામાં તુલસીની માળા છે, છાપા અંગ બિરાજે છે એટલે કે જે વેવાઈનું રૂપ છે એ જોવા માટે અહીં જે જોઈ છે એ બધીને બતાવે છે કે જોઉં અમારા વેવાઈનું આ રૂપ જુઓ રે બાઈઓ રે એટલે કે જે સમાજની સ્ત્રીઓ છે એ બધા જોઈ છે। કંદર્વ એટલે કે કામદેવ, કોટિક કામદેવ એટલે કે જે કામદેવનું રૂપ છે તેની તેવું અમારા વેવાઈનું છે એ નરસિંહ મહેતાનું રૂપ સાથે સરખાવે છે અને તેમની હસી ઉડાવે છે। મલાર ગાસે નાતી વેળા વરસશે વરસાદજી, પ્રસાદ કરતા થાળ ગાશે જમશે જાદવનાથજી। મલાર ગાશે નાતી વેળા એટલે કે જે રાગ છે જે સંગીત છે એ ગાવાથી મલાર સંગીત એટલે કે એક રાગનું નામ છે એ ગાવાથી જો વરસાદ થશે એ આ રાગ ગાવાથી જો વરસાદ પડે ને તો એ નરસિંહ મહેતા નાશે અને જો થાળ એટલે કે જે પ્રસાદ કરતા થાળ ગાશે તો એટલે કે જે પ્રસાદ ભગવાનને જે થાળ ધરવાનો છે એ જો એ થાળ ગાશે તો
ભગવાનની પ્રસાદી ધરાવતી અને જે થાળ છે એ નરસિંહ મહેતા તે જમશે એવી અહીં કટાક્ષ રૂપે કહેવામાં આવે છે. જે એક પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત છે, પિતાના હુકુમનો અનાદર કરવા માટે તેને ઉકળતા તેલમાં જો ગઢામાં તળી નાખવાની દેહાદત્તની જો સજા પણ થઈ હોય ને કદાચ, તો આ વૈષ્ણવ ભક્ત છે એ કદાચ કરી શકે છે, એટલે કે પોતાના બચાવમાં કશું ન કહે. સ્નાન કરી નાગર સૌ બેઠા જેને જેસું મળતું છે, મહેતાજીને નાહવા માટે જળ મેલ્યું કડકડતું છે. એટલે અહીં નરસિંહ મહેતા, અહીં જે બધા નાગરિક જે મહેમાનો આવેલા છે, જે સમાજના જે તેમના સગા સંબંધીઓ છે, એ બધીને નાહવા માટે જે પાણી આપવામાં આવ્યું છે તે જેને જેવું જોઈએ તેવું આપવામાં આવ્યું છે. પણ અહીં નરસિંહ મહેતાને જે પાણી આપવામાં આવ્યું છે ને તે એકદમ ગરમ પાણી છે, જેમાં કશું નાખવાથી દાઝી જવાય છે, તો તેવું પાણી છે એ અહીં નરસિંહ મહેતાને આપવામાં આવે છે. તેમાં જરા ઠંડુ પાણી પણ આપતા નથી. અને જ્યારે નરસિંહ મહેતા જો કહે છે અથવા કુંવરબાઈ કહે છે ત્યારે તેઓ છે એમના જેઠાણી એ અવળું બોલે છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. જેમ તેલકડા તાતી ઉકાળી સંધવાણને તળવાજી, તેમ વેવાણે જળ ઉકાળ્યું મહેતાજીને છળવાજી. અહીં એક પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત છે સુધવાણ, એટલે એક પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત છે જે પિતાના હુકુમનો અનાદર કરવા માટે તેને ઉકળતા તેલના કડામાં તળી નાખવાની દેહાદત એટલે કે સજા થઈ ગઈ હતી, પણ પોતાના તે ભક્તને વિષ્ણુએ બચાવ્યો હતો એવી કથા અહીં આવે છે. જેમ છળવા છેતરવા, અહીં પજવવા સતાવવા તેવો અર્થ થાય છે, એટલે કે વેવાણ છે એ પોતાના વેવાઈને એટલે કે નરસિંહ મહેતાને હેરાન પરેશાન કરવા માટે થઈને તેમને ઉકળતું એકદમ પાણી આપે છે. ઉષ્ણો દક દેખીને મેં તે માંગ્યું ટાઢું પાણીજી, મર્મ વચન મુખ મરડી બોલી કુંવરબાઈની જેઠાણીજી. એટલે જે ઉકળતું ઉષ્ણ એટલે કે જે એકદમ ગરમ પાણી છે તે ગરમ પાણીમાં ઠંડુ પાણી મિક્સ કરવા માટે થઈને જ્યારે મહેતાજી એટલે કે નરસિંહ મહેતા જ્યારે ઠંડુ પાણી માંગે છે ત્યારે કુંવરબાઈના જે જેઠાણી છે એ મર્મ વચન એટલે કે જે અહીં જે વચન બોલવામાં આવ્યા છે તે કુંવરબાઈના જે જેઠાણી છે એ પાણી વિશે જે નરસિંહ મહેતા જે માંગે છે એના વિશે કહે છે. માંગ્યા મેં વર્ષે મહેતાજી, તો અમ પાસે શું માંગો છે, બાજટે બેઠા તાલ મંગાવી બોલ હૃદયમાં વાગ્યો છે. સ્મરણ કીધું સામળિયાનું આ લખ્યો રાગ મલ્હારજી, નગર લોકો જોવાને મળ્યા બોલે વ્યંગ ઉચ્ચારજે. એટલે કે જે અહીં વચન જે વાત છે એ કુંવરબાઈના જેઠાણી કહે છે ત્યારે નરસિંહ મહેતાને છે એ લાગી આવે છે, અને પોતે છે એ બાજોટ ઉપર બેઠે છે અને મલ્હાર રાગ છે એ ગાય છે અને ભગવાનનું સ્મરણ કરે છે, સ્વામળિયાને યાદ કરે છે અને ગાય છે. એ અહીં જે બને છે ઘટના એ આખું જે નગર છે આખું ગામ લોકો છે એ બધા છે અહીં જોવા માટે આવે છે. જે પાણીની જે અહીં વાત કરવામાં આવી છે એટલે કે અહીં કુંવરબાઈના જેઠાણીને એવું હશે કે મહેતાજી જો એટલે કે એમની કંઈ માન્યતા હશે એવી કે જો નરસિંહ મહેતા છે એ મલ્હાર રાગ ગાશે તો વરસાદ આવતો હશે, એટલે કે એવું કંઈક સાંભળ્યું હશે એવું અહીં ઉચ્ચાર કરવામાં આવે છે. એટલે કે જેઠાણીનું જે મર્મ વચન છે એ મહેતાજી વિશે એવી માન્યતાની પ્રચલિત હશે કે તેમને તો માંગ્યા મેં વર્ષે છે, તેથી પ્રેરાઈને જેઠાણી છે આવું મર્મભેદક વચન બોલે છે. ત્યારે નરસિંહ મહેતા છે એ તાલ એટલે કે કરતાર અને પોતે જે કુંવરબાઈના જેઠાણીએ જે બોલેલા વચન છે
બોલ વાગ્યો જીર એટલે કે જે પોતાના જે બોલાયેલા અહીં વચન છે એ નરસિંહ મહેતાને છે એ પોતાના સ્વમાન ભંગ લાગી આવ્યું છે એટલે પોતાને એ રાગ ગાય છે અને વરસાદ છે એ આવે છે। અહીં આપણું આઠમું કડવું છે એ પૂરું થાય છે। અસ્તુ।